ધોરણ 8 કોમ્પ્યુટરની દુનિયામાં આપણે બીજો પાઠ જોઈ રહ્યા હતા. ખાસ યાદ રાખજો, પહેલો પાઠના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો, બીજા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને ત્રીજા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી જ 40 માર્કનું પેપર પૂછવામાં આવશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રે સ્વાધ્યાયના જ પ્રશ્નો મોડે કરવાના છે. તો આજે પાઠ 2ના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. હાલમાં વિન્ડોઝની ખાલી ઓપરેટિંગ સિસ્ટમ પ્રચલિત છે વિન્ડોઝ 7. ખાલી આ કોમ્પ્યુટરનો મુખ્ય સ્ક્રીન વિસ્તાર છે તો ડેસ્કટોપ. સ્ટાર્ટ બટન ખાલીયાની ડાબી બાજુ જોવા મળે છે, ટાસ્ક બારની ડાબી બાજુ. ખાલીયા પ્રોગ્રામ્સ અને સેટિંગ માટેનો મુખ્ય ગેટવે છે તો સ્ટાર્ટ મેનુ. ટાસ્ક બારની જમણી બાજુ ખાલી જગ્યા છે તો ટાસ્ક બારની નોટિફિકેશન એરિયા તો ટાસ્ક બારની બાજુ બાજુ ના હોય. ક્વિક લોન્ચ ટૂલ બાર એ પણ ના હોય અને સ્ટાર્ટ બટન એ પણ ના હોય. એટલે આ ત્રણમાંથી એક પણ નહીં. ખાલી એટલે સંબંધિત માહિતીનો સમૂહ કે જેને કોઈ ચોક્કસ નામ આપવામાં આવે. તો આપણે ફાઇલને એક ચોક્કસ નામ આપીએ છીએ, બરાબર. ખાલી એટલે સંબંધિત ફાઇલોનો સમૂહ તો ફોલ્ડર. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કોમ્પ્યુટરમાંના વિવિધ ભાગોના કંટ્રોલ માટે શાનો ઉપયોગ થાય છે તો કંટ્રોલ પેનલ. કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલ પ્રોગ્રામની ઇન્સ્ટોલ ડેટ સાઇઝ અને વર્ઝન જોવા માટે નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ થાય તો પ્રોગ્રામ્સ એન્ડ ફ્યુચર્સ. ડેસ્કટોપ પર લખાણ અને અન્ય વસ્તુઓનું માપ બદલવા માટે નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ થશે તો ફોન્ટ. લેંગ્વેજ વિકલ્પ દ્વારા શું કરી શકાય છે તો સમય અને તારીખનું આઉટ ફોર્મેટ બદલી શકાય છે. એમએસ વિન્ડોઝ ખાલીયા સોફ્ટવેર છે તો લાયસન્સ યુઝર યુબુન્ટુ. લિનક્સ ખાલીયા સોફ્ટવેર છે તો ઓપન સોર્સ. કોમ્પ્યુટરમાં એકથી વધુ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો ખાલીયા નામની પ્રોગ્રામ્સ ઓપરેટિંગ સિસ્ટમની પસંદગી માટે મેસેજ દર્શાવે છે તો બૂટ મેનેજર. મેસેજ દર્શાવે તો બૂટ મેનેજર શું કરે છે, મેસેજ દર્શાવે છે. ઉબુન્ટુ લિનક્સ પસંદ કરવા ઉબુન્ટુનું પોતાનું ખાલીયા શરૂ થાય છે બૂટ લોડર. ઓપરેટિંગ સિસ્ટમમાં શરૂ થતાં સૌ પ્રથમ કઈ પ્રક્રિયા થાય તો બૂટિંગ, બરાબર. GNOME ડેસ્કટોપના મુખ્ય કેટલા ઘટકો છે તો 3. ટોપ પેનલમાં મેનુ બારમાં કેટલા મેનુ છે તો 3. 1990માં ખાલીયા નામના વિદ્યાર્થી પર્સનલ કોમ્પ્યુટર માટે ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી તો લિનસ ટોર વાલ્ડે. લિનક્સ એટલે તો લિનક્સ ઇઝ નોટ યુનિક. ડેસ્કટોપના પાછળના ભાગને બેકગ્રાઉન્ડ કહે છે. ખાલીયા બોક્સમાં ડેસ્કટોપ ટાઈપ કરી ચોક્કસ ફાઇલ શોધી શકાય છે તો સર્ચ. આ બધા નાના નાના પ્રશ્નો જે છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ મોડે કરી નાખવાના છે. પહેલા પાઠમાં આપણે કેટલા જોયા હતા, 23, અને બીજા પાઠમાં 22. તો 23 અને 22, બરાબર, એ ખાસ. અને ત્રીજા પાઠના જે છે પ્રશ્નોના જવાબ એ પણ આપણે જોઈ લેવાના રહેશે. એમાં 26 થી 38 છે તો આટલામાંથી જ તમારે પાઠ વાંચવાના એ પ્રશ્નોના જવાબ મોડે કરી નાખવાના છે, ગોખી જ નાખવાના છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પ્રશ્નોના જવાબ ગોખી જ નાખવાના છે. હું ત્રણેય પાઠના સ્વાધ્યાયના જે પ્રશ્નોના જવાબ છે એનું PDF એક સાથે જ મોકલી દઈશ, જેથી તમારે વાંચવામાં સરળતા રહે. દરેક વિદ્યાર્થી મિત્રો પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ 2 વાર નોટમાં લખી નાખવાના રહેશે. ફરજિયાત સ્વાધ્યાયના પ્રશ્નો પાઠ 1 તો 2 વાર એને લખેલું હોવું જોઈએ, પાઠ 2 વાર એના પ્રશ્નોના જવાબ લખેલા હોવા જોઈએ. અને દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ 2 વાર વાંચવાના રહેશે. તો આ કાર્ય તમારે કોમ્પ્યુટરમાં ખાસ કરવાનું રહેશે, બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ પરીક્ષાની તૈયારી કરતું રહેવાનું છે. અને દરેકના ઓપ્શનલ જ છે, બરાબર. ઓપ્શન 4 ઓપ્શન આપ્યા હશે, એના સાચા જવાબ તમારે ટીક કરવાની રહેશે, બરાબર. તો આ રીતના દરેક વિદ્યાર્થી મિત્રોએ તૈયારી કરતું રહેવાનું છે. વધુ માહિતી આપણે ત્રીજા પાઠના પ્રશ્નોના જવાબ આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.